92.7 બિગ એફએમ પર તમે શો વિનોદની સાથે એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. લોકસંગીત ક્ષેત્રે જેમણે પોતાની આગવી ઓળખ બનાવી, જેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા, આવા દિવાળીબેન ભીલ જૂનાગઢ ખાતે એમનું નિધન થયું. તો પ્રભુને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે. અત્યારે આપણી સાથે છે બિહારી હેમુ ગઢવી, કે જેઓ દિવાળીબેન ભીલને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. નમસ્કાર જય માતાજી, હું લોકસંગીત કલાકાર બિહારી હેમુ ગઢવી. આજે એક બહુ દુઃખદ સમાચાર મળ્યા છે. કોકિલ કંઠી લોકગાયિકા દિવાળીબેન ભીલ, કે જેને પદ્મશ્રી નો એવોર્ડ પ્રાપ્ત થયો, એનું દુઃખદ નિધન થયું છે. લોકગાયિકા તરીકે દિવાળીબેન ભીલ એટલે સર્વોચ્ચ ગાયિકા કહેવાય, અને આ દિવાળીબેન નો અવાજ એટલે આપણે એને સૌરાષ્ટ્રની લતા મંગેશકર કહી શકીએ. એમના અવાજની તાસીર એ હમણાં સુધી, ગયા વર્ષે હમકરીઓની પુણ્યતિથિ ઉજવણી અને ત્યારે એને વીઆઈપી રૂમમાં એક ગીત ગાયું, તો અવાજ એવો ને એવો, પણ ઉંમર અને માંદગી એ આપણી વચ્ચેથી દિવાળીબેન ને લઈ ગઈ છે. લોકસંગીતમાં કદી ન પૂરી શકાય એવી ખોટ આપણા લોકસંગીતને પડી છે, અને અમારા પરિવારને એટલું દુઃખ થયું છે કે હેમુ ગઢવીએ તો એમને શોધીને રાજકોટ આકાશવાણી રેડિયો પર લઈ આવ્યા હતા, અને એમને પહેલું ગીત ગવરાયું હતું, ફૂલ ઉતર્યા ફૂલ વાળીએ રે લોલ, ફૂલ તમે ઉતારા કરતા જાઓ, ડોલરિયા ફૂલ ગણા રે લોલ. આ દિવાળીબેન ની શરૂઆત વીર માંગડા વાળા નાટકમાં પણ એમને ગાયેલું, અને ત્યાર પછી તો હું તો કાગળિયા, લખી લખી થાકી, ઘંટી ગીત, અનેક ગીતો જે સંતોલ ફિલ્મમાં પણ આપણા ઇસ્માઇલભાઈ વાલેરા સાથે, પાસ્તારો પ્રકાશ ચાડેજા, ધર્મતારો સંભાળ, એ અવાજ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયો છે. પણ દિવાળીબેન અમર છે એના અવાજ થકી. એ દિવાળીબેન કોઈ દિવસ આપણી વચ્ચેથી ભૂલાવાના નથી, ભૂલાશે નહીં. લોકસંગીતનો ચાહક વર્ગ જ્યાં સુધી છે ત્યાં સુધી દિવાળીબેન અમર રહેશે. અમારા પરિવાર વતી દિવાળીબેન ભીલને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પું છું, અને દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે ભગવાને આપણી વચ્ચેથી લઈ લીધા છે. સાંભળતા રહેજો 92.7 બિગ એફએમ, વિનોદની સાથે ગાને જો હિટ થે હિટ રહેંગે.